हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। आज आप धोरण सात में अपूर्णांक और दशांश संख्याओं अभ्यास चालू करेलो है। आगळना बे वीडियो अंदर आप अपूर्णांक संख्याओ विषे अभ्यास कर्यो छे, तो आज आप अपूर्णांक संख्या में स्वाध्याय बे पॉइंट एक आज चर्चा करवाना छे। एमां प्रश्न नंबर एक और प्रश्न नंबर बे छे। प्रश्न नंबर एक अंदर से उकेलो जेनी रकम प्रश्न नंबर एक और प्रश्न नंबर बे रकम तमने अहीं बोर्ड पर बतावेली छे, तो आपणे स्टेप वाइज प्रश्न नंबर एक और प्रश्न नंबर बे नो उकेल मेळवीए। तो सौ प्रथम अहीं जोईए तो प्रश्न नंबर एक छे, उकेलो रेगुलर अभ्यास करो तो जुए बे माइनस त्रण पंचमांश छे। पहला नंबर ना दाखलो छे कि बे माइनस त्रण पंचमांश। हवे अहींया जोईशुं, ध्यान आपीशुं कि बे माइनस त्रण पंचमांश, अहींया बे अने माइनस त्रण पंचमांश नी बादबाकी करवी छे, तो शुं करीशुं? आ बे नीचे कई नथी तो एक, त्रण पंचमांश। हवे अहींया बनीनो छेद सरखो नथी, तो शुं करीशुं? आपणे आगळ शीख्या छीए कि जो छेद सरखो ना होय तो छेद ने सरखो बनावा माटे, एटले के आ समछेदी अपूर्णांक बनावा माटे लसा लेवो पड़े। तो एक अने पांच नो लसा, पांच एका पांच, एटले के एक अने पांच नो लसा पांच थाय छे। तो अहींया बे ना बे, अहींया एक छे, पांच लावा होय एटले पांच वडे गुणवा पड़शे। अहींया माइनस त्रण ना त्रण, अहींया तो पांच आपेला ज छे, तो एक वडे गुणीशुं, तो पांच एका पांच, पांच दू दस, अने पांच एका पांच ओछा त्रण एका त्रण अने पांच एका पांच। हवे बंनेनो छेद केवो थई गयो छे? सरखो, एटला माटे आ केवी छे? समछेदी छे। तो अहींया जोईए नीचे छेदनो छेद अंशनी बादबाकी, वीस माथी त्रण जाय शुं वधशे? सत्तर, सत्तर पंचमांश। कि आनो जवाब आवशे पण सत्तर पंचमांश छे ए शुं छे? अशुद्ध पूर्णांक छे। अशुद्ध पूर्णांक ने आपणे मिश्र संख्यामां फेरવતા કરીશું, એ આપણે આગળ શીખ્યા છીએ। તો અહીંયા જોઈશું તો સત્તર ભાગ્યા પાંચ કરીશું, પાંચ તરી પંદર, એટલે અહીંયા વધશે બે, નીચે અહીંયા પાંચ આવી જશે, એ ઉપર જશે અને ભાગફળ પૂર્ણાંકમાં। આવી રીતે મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય છે અશુદ્ધ પૂર્ણાંકને। જોઈએ નેક્સ્ટ બીજા નંબરનો દાખલો છે, એ પણ આના જેવો જ છે, પણ સરવાળાની ક્રિયા છે એમાં। चार प्लस सात अठमांश, આના જો સેમ દાખલો છે, પણ અહીંયા બાદ બાકી હતી, અહીંયા શું છે? પ્લસ છે। જોઈએ, ચલો આગળ, ચાર ની નીચે કઈ નથી એટલે એક આવશે, પ્લસ ના પ્લસ, અહીંયા જોઈએ સાત ભાગ્યા આઠ, સાત અઠમાંશ, ચાર ભાગ્યા એક પ્લસ સાત અઠમાંશ, નીચેનો છેદ સરખો કરવા માટે એક અને આઠ નો લસા લેવો પડશે। તો એક અને આઠ નો લસા શું આવશે? એક અને આઠ નો લસા આઠ એકા આઠ થાય છે। તો અહીંયા લસા કેટલો આવશે? આઠ, ચાર ના ચાર, અહીંયા એક છે, જે આઠ લાવવા હોય એટલે કેટલા વડે ગુણવા પડશે? આઠ વડે, તો ઉપર પણ આઠ વડે, અહીંયા સાત ના સાત, અહીંયા ઓલરેડી આઠ છે, તો એક વડે ગુણી દીજો, ના ગુણવા હોય તો પણ ચાલશે, તો ગુણી દીધા છે આપણે એક વડે। તો સાત ચાર ગુણ્યા આઠ બત્રીસ, અને આઠ એકા આઠ, પ્લસ સાત એકા સાત,
आठ एका आठ, नीचे छेद सरखो, सम सीधी बनी गई। हवे अंश नो सरवाड़ो, सात प्लस बत्रीस, बत्रीस प्लस सात बराबर 39 अपॉन 8, 39/8, 39/8 मिश्र अपूर्णांक, सॉरी अशुद्ध अपूर्णांक छे, आपणे एने फेरवी छे मिश्रमां। तो आठ एक आठ, आठ दू सोल, आठ पचू चालीस, आठ चौक बत्रीस, बत्तीस सात। तो अहीं साजक शेष एंड पार्श्वफळ चार पूर्णांक सात अठमांश આપણે આવી રીતે દાખલાને ગણી શકીએ છીએ। આગળ ત્રીજા નંબરનો દાખલો જોઈએ। હવે ફટાફટ જોઈએ ત્રીજા નંબર, હવે તમને ફટાફટ ખબર પડી ગઈ છે, તો જોઈએ આગળ। ત્રણ પંચમાંશ પ્લસ બે સપ્તમાંશ, ત્રણ પ્લસ પંચમાંશ પ્લસ પાંચ, સોરી ત્રણ પંચમાંશ પ્લસ બે સપ્તમાંશ, બંનેનો સરવાળો કરવાનો છે। તો અહીંયા જોઈશું કે ત્રણ પંચમાંશ અને સાત બે સપ્તમાંશ છે, બંનેનો છેદ સરખો નથી। છેદ સરખો કરવા માટે શું કરવું પડશે? આપણે લસાઅ લેવો પડશે। તો શું આવશે? પાંચ અને સાતનો લસાઅ। આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ આપણે કે પાંચ અને સાત કેવી સંખ્યા છે, પાંચ અને સાત કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે। તો બે અવિભાજ્ય સંખ્યાનો લસાઅ શું થાય? બે સંખ્યાના ગુણાકાર જેટલો, એટલે કે સાત ગુણ્યા પાંચ નો લસાઅ થશે 35, એટલે કે 35 લસાઅ થશે। તો અહીંયા જોઈએ ત્રણ અહીંયા પાંચ છે, 35 લાવા હોય એટલે કે સાત વડે, જેટલા વડે છેદમાં ગુણ્યા છે એટલા વડે ક્યાં ગુણવા પડશે? અંશમાં ગુણવા પડશે। અહીંયા બે સાત 35 લાવા હોય એટલે પાંચ વડે, જેટલા વડે છેદમાં ગુણવાના છે એટલા વડે ક્યાં ગુણવા પડશે? અંશમાં। સાત તરી 21, સાત પચુ 35, પાંચ દુ 10, સાત પચુ 35। ઓકે, આગળ જોઈએ નીચેનો છેદ કેવો છે? સમાન છે, નીચે 35 ના 35, 21 પ્લસ 10, 21 પ્લસ 10 બરાબર 31 અગિયાર 35। કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક છે। તો એ જ આપણો શું છે? આન્સર છે। ઓકે, આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। ચલો આગળ જોઈએ। હવે એમાં છે ચોથા નંબરનો દાખલો છે કે 9/11 માઇનસ 4/15 જોઈએ અહીંયા। હવે તો 9/11 માઇનસ 4/15 છે, બંનેના નીચે છેદ સરખો કરવા માટે લસાઅ લેવો। 9/11 માઇનસ 4/15, બંનેનો છેદ સરખો નથી, સમછેદી બનાવવા માટે આપણે 11 અને 15 નો લસાઅ। 11 અને 15 અવિભાજ્ય સંખ્યા, 11 અવિભાજ્ય સંખ્યા છે,
પણ 15 અભી બે સંખ્યા નથી તો બે સંખ્યાનો ગુણાકાર નહીં કરીએ લસાઅ લઈએ આપણે આવી રીતે શીખ્યા છીએ લસાઅ સૂત્ર તો 11 અને અહીંયા 15 સૌપ્રથમ બે વડે ભાગ ચલાવવો પડશે કારણ કે બેના ઘડિયામાં 11 પણ નહીં આવે અને 15 પણ નહીં આવે તો હવે 3 વડે જોઈએ કારણ કે 3 ના ઘડિયામાં 11 નહીં આવે 3 ના ઘડિયામાં 15 આવશે 3 પછી 15 4 ના ઘડિયામાં 11 નહીં આવે હવે આ સીધા 5 અહીંયા 5 ના ઘડિયામાં 11 ના આવે 5 એકા 5 ને 11 એકા 11 જેમ કે 11 સંખ્યા આવી ભાગી 3 × 5 × 11 15 × 11 એકમ દશક ની 0 5 1 5 1 165 લસાઅ આવી ગયો છે 165 તો અહીંયા 1 2 11 નો ગુણાકાર 15 જોડે કર્યો છે એ લસાઅ 165 મળી ગયો છે હવે આપણે કરીશું શું અહીંયા 9 છે અહીંયા 11 છે 165 લાવવા હોય એટલે 15 વડે એક બીજી સંખ્યા જોડે કરી દઈશું અહીંયા 15 છે 165 લાવવા હોય એટલે 11 વડે 15 × 9 કરીશું એટલે આપણને જવાબ મળશે 135 ભાગ્યા 165 ઓછા 11 ચોક 44 અને અહીંયા પણ મળશે આપણને 165 નીચેનો છેદ કેવો થઈ ગયો છે સરખો 165 નીચે આવશે 135 માઇનસ 44 135 માંથી 44 ને આપણે બાદ કરી દઈએ તો 135 ઓછા 44 5 માંથી 4 1 નહીં જાય 10 કો લેવો પડશે 13 માંથી 9 જાય તો સોરી 13 માંથી 4 જાય તો 9 91 ભાગ્યા 165 આ આપણો આન્સર શુદ્ધ અપૂર્ણાંક છે હવે આગળ આપણે શું કરીશું નહીં આ આપણો જવાબ છે આવી રીતે આપણે દાખલાઓને ગણી શકીએ છીએ હવે આગળ જોઈએ છીએ એમાં જ છે 5મા નંબરનો દાખલો છે પાંચમા નંબરનો દાખલો છે 7 દશાંશ + 2/5 7 દશાંશ + 2/5 + 3/5 જો ત્રણ અપૂર્ણાંક સંખ્યાઓ આપી છે શું કરવાનું છે ત્યાં જઈશું બધાનો છેદ સરખો કરવા માટે 7 દશાંશ 2/5 3/5 10 5 અને 2 નો લસાઅ 2 ના ઘડિયામાં પણ 10 આવશે 5 ના ઘડિયામાં પણ 10 આવશે એટલે લસાઅ થઈ જશે આપણો 10 2 5 અને 10 10 5 અને 2 નો લસાઅ 10 થશે હવે અહીંયા જોઈએ 7 દશાંશ અહીંયા 10 ઓલરેડી છે તો 1 વડે ગુણીશું 2 છે 5 અહીંયા પણ 10 લાવવા હોય તો 2 વડે જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં હવે આગળ જોઈએ અહીંયા પણ 10 લાવવા તો 5 છેદમાં 5 વડે ગુણ્યા તો અંશમાં પણ 5 વડે 7 એકા 7/10 2 દુ 4/10 5 તરી 15/10 નીચેનો છેદ કેવો થઈ ગયો સરખો 7 + 4 + 15 7 + 4 એટલે કે 11 + 15 એટલે કે 26/10 26/10 આને આપણે અતિસંક્ષિપ્ત રૂપ આપવું હોય તો પણ આપી શકાય અને અતિસંક્ષિપ્ત રૂપ આપવું હોય એટલે કે અહીંયા જોઈએ 13 × 2 કરીએ એટલે 26 થાય અને 5 × 10 કરીએ એટલે 2 × 5 એટલે કે 10 થાય તો 13/5 આ એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે તો હવે 13/5 ને આપણે એમાં ફેરવીએ છીએ અશુદ્ધ પૂર્ણાંક છે તો મિશ્રમાં ફેરવીએ 13/5 13 × 5 = 5 13/5 = 5 5 × 10 3 વધશે તો હવે અહીંયા ભાજક
અને ભાગફળ બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ છે એનો જવાબ છે. આગળ જોઈએ છે છઠ્ઠા નંબરનો દાખલો છે. તો જોઈએ છઠ્ઠા નંબરના દાખલામાં શું કરવાનું છે. તો જોઈએ બે પૂર્ણાંક બે તૃતીયાંશ, બે પૂર્ણાંક બે તૃતીયાંશ પ્લસ પ્લસ ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ. હવે અહીંયા જોઈશું કરવાનું છે શું. બંને મિશ્ર સંખ્યા આપી છે, બંને મિશ્ર સંખ્યા આપી હોય એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ. તો આને અશુદ્ધ અપૂર્ણાંકમાં લખીએ તો અહીંયા ત્રણ, ત્રણ દુ છ, છ ને બે આઠ, ત્રણ દુ છ, છ ને એક સાત. બંને મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધા છે. હવે અહીંયા ત્રણ અને બે, ત્રણ અને બે નો લસા છ થાય, કેમ કે બંને ક્રમિક પણ સંખ્યા છે અને બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે બે સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને લસા મળે છે. ત્રણ દુ છ, અહીંયા આઠ છે, અહીંયા ત્રણ છે. છ લાવવા હોય તો બે વડે, જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. અહીંયા પણ છ લાવવા હોય તો ત્રણ વડે, અહીંયા પણ ત્રણ વડે. આઠ દુના સોળ, ત્રણ દુ છ, સાત તરી એકવી અને ત્રણ દુ છ. નીચે છેદનો છેદ સોળ પ્લસ એકવીસ બરાબર થશે સાડત્રીસ અપોન સિક્સ. સાડત્રીસ અપોન સિક્સ, થર્ટી સેવન અપોન સિક્સ થઈ ગયા જવાબ અહીંયા. તો હવે આપણે આ મિશ્ર અશુદ્ધ પૂર્ણાંક છે, અશુદ્ધ પૂર્ણાંકને આપણે ફેરવીએ છીએ મિશ્રમાં. તો મિશ્રમાં ફેરવા માટે શું કરવું પડશે, અહીંયા થર્ટી સેવન અપોન સિક્સ છ ગુણ્યા છ છત્રીસ એક વચ્ચે, નીચે છ શેષ ઉપર જશે અને અહીંયા આપશે ભાગફળ. છ પૂર્ણાંક એક ષષ્ઠમાંશ. આ રીતે આપણે દાખલાઓને ગણી શકીએ છીએ. આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લો. જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એકનો લાસ્ટ દાખલો છે, એ પણ જોઈ લઈએ. તો એ પણ છેલ્લા નંબરનો, છઠ્ઠા સોરી સાતમા નંબરનો, સાતમા નંબરનો દાખલો છે. આઠ પૂર્ણાંક એક તૃતીયાંશ, આઠ પૂર્ણાંક એક તૃતીયાંશ ઓછા ત્રણ પૂર્ણાંક પાંચ અષ્ટમાંશ. ઓકે, અહીંયા જોઈએ હવે ફરીથી આગળનો દાખલો કર્યો હતો પણ એમાં પ્લસ હતા, અહીંયા માઇનસ છે. તો મિશ્ર સંખ્યા છે, મિશ્રને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરશું. આઠ દુ સો, સો પ્લસ વન એટલે કે સત્તર, આઠ તરી ચોવીસ ને પાંચ ઓગણત્રીસ પણ થઈ. બે અને આઠનો લસાઅ શોધવો છે, બે અને આઠનો લસાઅ આઠ થશે, કેમ કે બેના ઘડિયામાં શું આવે છે આઠ આવે છે. તો બે અને આઠનો લસાઅ થશે આઠ, અહીંયા સાત, સત્તર અપોન ટુ, આઠ લાવવા હોય એટલે કે બેને ચાર વડે ગુણવા પડશે. તો ઉપર સત્તરને પણ ચાર વડે ગુણીશું, અહીંયા માઇનસ છે ટ્વેન્ટી નાઇન અપોન એઇટ, અહીંયા એક વડે ગુણવા પડશે કારણ કે આઠ લસાઅ છે. એટલા માટે સત્તર ગુણ્યા ચાર સિક્સટી એઇટ અપોન એઇટ માઇનસ ટ્વેન્ટી નાઇન અપોન એઇટ, બંનેના છેદ સરખા થઈ ગયા. સિક્સટી એઇટ અપોન સિક્સટી એઇટ માઇનસ ટ્વેન્ટી નાઇન, અડસઠમાંથી ઓગણત્રીસને બાદ કરવા છે. અડસઠ ઓછા ઓગણત્રીસ, આઠમાંથી નવ ન જાય એટલે કે અઢાર,
18 માંથી 9 જાય તો 9 અને 5 માંથી 29 39 39 अपॉन 8 કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ છે અશુદ્ધ ને આપણે મિશ્રમાં ફેરવીએ છીએ 8 4 32 આવશે 7 શું કરીશું હવે અહીંયા નીચે ભાજક છે આ 4 ગુણાંક 7 58 એ આનો જવાબ આવે છે અહીંયા પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે હવે પ્રશ્ન નંબર 2 માં છે કે નીચેના ને ઉત્તરતા ક્રમમાં ગોઠવો જે તમને બોર્ડ પર રકમ બતાવેલી છે આપણે અહીંયા બે સંખ્યાઓ આપી છે ઉત્તરતા ક્રમમાં લખવી છે ઉત્તરતો ક્રમ એટલે સૌથી મોટાથી નાના તરફની ગોઠવણી એટલે સૌથી મોટો આમાં અપૂર્ણાંક કયો છે મત પહેલા નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે તો 2/9 છે 2/3 છે અને 8/21 છે તો એ ફક્ત 2/9 એક 2/3 છે ને 21/8 છે હવે આપણે આટલે બધું શીખ્યા કે સંખ્યાને નાની કે મોટી સંખ્યા ગણવા માટે બચા તો બંનેના છેદ સરખા હોવા જોઈએ બધાના અથવા તો કા અંશ સરખા હોવા જોઈએ આમાં એવું કશું છે જ નહીં છેદ પણ સરખા નથી અંશ પણ સરખા નથી હવે આપણે છેદ સરખો કરવો છે તો હવે તમને ખબર પડી ગઈ કે છેદ સરખો કરવો હોય એટલે આપણે લેવો પડશે લસ તો 2/9 2/3 અને 8/21 તો લસા લેવો પડશે આપણે 9/3 અને 21 નો લસા લેવાનો છે તો 9/3 અને 21 નો લસા આપણે શોધી નાખી અહીંયા જોઈએ 9/3 21 સૌ પ્રથમ 2 વડે ભાગ લઈશું 2 ના ઘડિયામાં 9 પણ નહીં આવે 3 પણ નહીં આવે 21 નહીં તો 2 નહીં 3 કરે ત્રણના ઘડિયામાં 9 આવે 3 કરી 9 3 એકા 3 7 કરી 21 3 એકા 3 1 7 ના 7 7 એકા 7 7 કરી 21 21 કરી 63 63 લસા આવી ગયો છે 63 લસા આવી ગયો છે અહીંયા 2/9 છે 63 લાવા હોય તો 7 વડે તો અહીંયા પણ 7 વડે તો આ અપૂર્ણાંક મળશે 14/63 પહેલા વાળો બીજા નંબરમાં જોઈએ 2/3 63 લાવવા હોય એટલે 21 વડે તો ઉપર પણ 21 વડે તો 21 2 43/63 63 આ બીજા અપૂર્ણાંકનું મળશે ત્રીજાનું છે 8/21 63 લાવવા હોય 8/24/23 ચડતો ક્રમ કીધું છે એટલા માટે સૌથી સોરી ઉત્તરતો ક્રમ કરવાનો છે તો ઉત્તરતા ક્રમમાં સૌથી સંખ્યા મોટી ફેરી બધાનો છેદ છેદ સરખો બધી સમજી જઈએ કે હવે અંશ જેનો મોટો હોય એ સંખ્યા મોટી એટલે કે સૌ પ્રથમ અંક આવશે 42/63 42/63 એટલે કે 2/3 આ પહેલા આવશે સૌથી મોટી સંખ્યા પહેલી ઉત્તરતા ક્રમમાં ગોઠવતા હોઈએ એટલે પછી આવશે 24 તો 24 છે એ છે 8/21 અને લાસ્ટમાં મળી ગયું તમને 2/9 આ આપણે કરી દીધો છે એનો ઉત્તરતો ક્રમ બરાબર છે હવે આગળ જોઈએ એનામાં છે બીજા નંબરનો દાખલો છે એના પણ ઉત્તરતો ક્રમ જ છે પણ જોઈ લઈએ 1/5 1/5 3/7 7/10 તો જોઈએ અહીંયા પણ 1/5 3/7 અને 7/10 અહીંયા તમારે શું કરવું પડશે 5 7 અને 10 નો લસા શોધીએ આપણે અહીંયા 5 7 સૌ પ્રથમ 2 વડે ભાગ ચાલશે 5 ના ઘડિયામાં નહીં આવે 2 ના ઘડિયામાં 7 પણ નહીં આવે અહીંયા 5 હવે 5 વડે 1 1 અહીંયા 7 ના 7 1 હવે 7 વડે તો 7 5 35 2 ના 70 લસા આવી ગયો છે 70 અહીંયા 5 છે 70 લાવવા હોય તો 5 ની કેટલા વડે ગુણવા પડે 14 વડે જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં 14 એકા 14 અને 14 5 70 એક મળી ગયો અપૂર્ણાંક બીજો છે 3/7 તો 70 લાવવા હોય કે 10 તો 30/70
छेलू है सात दस सात अपॉन टेन सेवन अपॉन टेन ने सीतेर लावा सात वड़े जितला वड़े छेद एटला वड़े अंश में फोर्टी नाइन अपॉन सेवंटी। हवे उत्तरता क्रम में गोठवाना छे एटले के सौथी बधानो छे सीतेर सीतेर सरखो छे जेनो अंश मोटो ए संख्या मोटी ओगन पचास मोटो छे तो पहली संख्या आवशे सात दशांश तीस मोटो छे त्रण सप्तमांश अने छेल्ले आवशे एक पंचमांश। अहींया उत्तरतो क्रम थई गयो छे ओके सजय एक बे पॉइंट एकना बंने प्रश्नों सॉल्व थई गया।